નમસ્કાર જય ગણેશ દર્શક મિત્રો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ગોચરના ગ્રહો જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે અલગ અલગ ગ્રહો ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે અને એટલા માટે દર્શક મિત્રો જ્યારે જયારે ગ્રહોની અસર આપણા જીવન ઉપર પડતી હોય ત્યારે સુખ અને વૈભવનો કારક એટલે કે શુક્ર મહારાજ પોતે જ્યારે રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે દરેકના જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ ઉત્પન્ન થવાની છે તો દર્શક મિત્રો કયા રાશિના જાતકોને કેવો લાભ મળશે કેવું નુકસાન મળશે કઈ રાશિના જાતકોને જીવનની અંદર ફાયદો મળશે અને કઈ રાશિના જાતકોને જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થશે એટલે કે બાર જૂન બે હજાર ચોવીસ ના રોજ શુક્ર મહારાજ પોતાની જ રાશિ એટલે કે વૃષભ રાશિની અંદરથી નીકળી અને બુદ્ધ મહારાજની રાશિ એટલે કે રાજકુમારની રાશિ મિથુન રાશિની અંદર પરિવર્તન કરવાના છે તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે દેશ અને દુનિયા જયારે નવા મંત્રીમંડળની રચના થઈ ચૂકી છે એટલે કે નવા લોકોએ શપથ લઈ લીધા છે કોને કયું ખાતું આપવાનું આ વિષય ઉપર પણ ક્યાંક ને ક્યાંક હવે જીવનની ધીમે ધીમે ચર્ચા થવાની છે ત્યારે આ શુક્રનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે આ વિષય ઉપર વાત કરીએ પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ દસ બે હજાર અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે જૈષ્ઠમાં શુક્લ પક્ષ એની ચતુર્થી કેતા આજે ચોથી ની છે પુષ્ય આજે નક્ષત્ર છે ધ્રુવ નામનો આજે કરણ છે કર્ક રાશિ ની અંદર રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે જેના અક્ષર ડ અને હ રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય હર્ષમય લાભમય રે તે વિશે શુભકામના સાથે જય ગણેશ દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ શુક્ર મહારાજના રાશિ પરિવર્તનની દર્શક મિત્રો શુક્ર એટલે કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય મહારાજ કારક છે આ શુક્ર મહારાજ કારક છે સમસ્યાઓ બધી વસ્તુઓ શુક્ર ને આધીન છે ઘરની અંદર અગ્નિ ખૂણો શુક્ર એનું સંચાલન કરે છે એટલા માટે આપણા જીવનની અંદર લિક્વિડિટી પૈસાને લગતો પ્રોબ્લેમ હોય આપણા જીવનની અંદર સુખને લગતો પ્રોબ્લેમ હોય આપણે દરેક જગ્યાએ જઈએ આપણું વર્ચસ્વ જમાવવા માટેનો વૈભવને લગતો જો પ્રોબ્લેમ હોય તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક શુક્ર સાથે જોડાયેલી છે શુક્ર એ ગ્લેમરનો કારક છે જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમાં શુક્ર પાવરફુલ હોવો જરૂરી છે જે લોકો એક્ટર એક્ટ્રેસ છે એનો પણ શુક્ર પાવરફુલ હોવો જરૂરી છે તમે સારા બિઝનેસમેન બનો છો તમે સારા રાજકારણી બનો છો તમે કોઈ પણ ક્ષેત્રની અંદર સારી સફળતાઓ પ્રાપ્ત કરો છો અને તમારા રિલેશન તમે સારા ડેવલપ કરી શકો છો તો સમજી લેવાનું શુક્ર તમારો સારો છે કારણ કે

સાંજે છ અને ઓગણત્રીસ મિનિટે પોતાની ચાલ એટલે કે પોતે રાશિ પરિવર્તન કરશે વૃષભમાંથી માંથી નીકળી અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરવાના છે જે ત્યાં સુધી રહેવાના છે એટલે કે જુલાઈ અને એકત્રીસ મિનિટ સુધી પોતે મિથુન રાશિની અંદર રહેવાના છે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે દરેકના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ લાભ આપવાનો છે અને આ શુક્ર દર્શક મિત્રો જીવનની અંદર દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરાવડાવે છે દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરાવે છે ને એટલા માટે જ શુક્ર એ વૈભવની અંદર જોવા જઈએ તો ઉત્તમ પ્રકારનો ફાયદો આપે છે દર્શક મિત્રો એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર નેગેટિવ થિંકિંગ એ દૂર કરી પોઝિટિવ થિંકિંગની અંદર લાભ પણ શુક્ર દ્વારા પ્રાપ્ત થાય છે શુક્ર દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવાવે છે અને શુક્ર આપણા જીવનની અંદર રિલેશનશીપમાં પણ સારો લાભ આપે છે જે લોકો વધારે ઇમોશનલ હોય જે ઇમોશનલ એટેચમેન્ટની અંદર પોતાના જીવનની અંદર સમજ સમસ્યા સર્જતા હોય આવા વ્યક્તિઓનો શુક્ર ક્યાંક ને ક્યાંક દૂષિત છે કારણ કે ચંદ્ર છે ચંદ્ર મનનો ઇમોશનલ ક્યાંક ને ક્યાંક ઇમોશનલ તમને નુકસાન કરાવે તો સમજી લેવાનું શુક્ર તમારો ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે શુક્ર ના લીધે તમારે સમસ્યા સર્જાઈ રહી છે તો દર્શક મિત્રો આજ શુક્ર મહારાજ નું રાશિ પરિવર્તન મેષથી લઈ મીન રાશિના જાતકોને કેવું પરિણામ આપશે ખાસ કરીને આ શુક્રની પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તમારા ઘરના અગ્નિ ખૂણાનો કારક શુક્ર છે તો પૈસાને લગતી સમસ્યા કેવી રીતે તમે દૂર કરી શકો તમારું વર્ચસ્વ કેવી રીતે તમે જમાવી શકો આ દરેક વિષયો ઉપર આપણે વાત કરવી છે પરંતુ મિત્રો જ્યારે વ્યક્તિનો શુક્ર નબળો હોય ને ત્યારે વ્યક્તિ આકર્ષક નથી હોતો પછી એ રૂપ રંગથી જોઈએ કે પરિવેશથી જોઈએ કારણ કે એવું ન હોય કે રૂપ સારું હોય તો આકર્ષણ હોય પણ કોઈ વ્યક્તિ પોતે આકર્ષણની અંદર સારા કપડા પહેરીને વ્યક્તિત્વ સારું હોય એની બોલવા ચાલવાની વસ્તુ સારી હોય એનાથી પણ વ્યક્તિઓને પોતે આકર્ષિત કરી શકતો હોય અને એટલા માટે જેનો શુક્ર સારો નથી નથી હોતો આવા આવા વ્યક્તિઓની આકર્ષણ શક્તિ સારી હોતી વ્યક્તિઓ વધારે પડતા સાફ સુથરા નથી રહેતા આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવા વ્યક્તિઓ ગમે એટલી મહેનત કરે છતાં પણ સુખ નથી ભોગવી શકતા અથવા એને સુખની પ્રાપ્તિ નથી થઈ શકતી જેનો શુક્ર નીચે હોય આવા વ્યક્તિઓને સુખ ઓછું છે એવી અનુભૂતિ થતી હોય પછી ભલે માતા પિતાનું સુખ હોય પછી ભલે પતિ કે પત્નીનું સુખ હોય કે પછી ભલે પૈસાનું સુખ હોય વ્યક્તિના જીવનની અંદર પુરુષની અંદર શુક્ર નબળો હોય તો આવા વ્યક્તિઓને સ્ત્રીઓનું સુખ પ્રાપ્ત નથી થતું લગ્ન થયા પછી પણ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે અને આવા વ્યક્તિઓને જીવનની અંદર વધારેમાં વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ડાયાબિટીસ લગતી સમસ્યા એ શુક્ર ને છે શુક્ર કેવી અસર કરશે પેલમ વેલા આજે મિત્ર સાથે વાત કરીએ સમસ્યા નું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો જય ગણેશ જય ગણેશ હાજી મારે મકાન વિશે પૂછવું હતું આપડે મહેન્દ્રભાઈ ને પેલે વાત થઈ ગયેલી છે અમારે હા એટલે મકાન વેચવું હતું તો મહેન્દ્રભાઈ ના પાડી તો અમે પૂછ્યું હતું કે ભાડે જવાય તો મહેન્દ્રભાઈ હા પાડી હતી તો પછી હવે છે હા એટલે મકાન અમે ભાડે જોઈ લીધું છે તો આજે જઈએ છીએ મકાન તો આજનો દિવસ કેવો રહેશે અને મકાન અમને કેવું ફરશે કેવું છે ચાલો મકાન કેટલા છે મુહૂર્ત છે હા મકાન કયા બાર નું છે મકાન આમ અહિયા થી જો અમે નીકળીએ ને તો ઉત્તર સુરજ ઉમર ને એ સાઈડ નું છે પૂર્વા બાર નું છે તમારું નામ શું છે બેન રશ્મિતા બેન ચાલો કઈ વાંધો નહીં હો મકાન તમને ફાયદો આપશે કે નહીં આપે જો પહેલમાં આવેલા દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર એના મુજબ અને પ્રશ્ન કુંડલી મુજબ એને કયા દ્વારનું મકાન લાભ આપે એમ છે હવે ઓલરેડી પૂર્વ બારનું મકાન તમારા માટે ફાયદાકારક છે તમને સારી સફળતા આપશે ત્યાં ગયા પછી તમને શાંતિ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આપ ચિંતા ન કરો થોડીક સ્ટ્રગલ રહેવાની છે કારણ કે પ્રશ્ન કુંડલીની અંદર પાંચમા સ્થાનનો સ્વામી શુક્ર બારમા સ્થાનની અંદર બિરાજમાન છે જેના લીધે થોડીક સ્ટ્રગલ અપાવડાવશે પરિસ્થિતિ શ્રમ કરાવડાવશે થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ એની અંદર ક્રિએટ કરાવડાવે પણ અવશ્ય કરજો કપૂર અને લવિંગ સવાર અને સાંજ બંને સમય અવશ્ય પ્રજ્વલિત કરજો ગાયના ઘીનો દીવો તમારા કુલદેવીના નામનો બે ટાઈમ અવશ્ય કરજો પોઝિટિવ લાભ મળશે અને તમને આજનો દિવસ સારો છે આજે સારા સમયની અંદર તમે ઘડો પધરાવી અને તમારા જીવનની અંદર લાભ મેળવી શકો અને નવી શરૂઆત કરી શકો દર્શક મિત્રો વાત કરવી છે આપણે શુક્રના રાશિ પરિવર્તનની દર્શક મિત્રો શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન જે મિથુન રાશિની અંદર પરિવર્તિત થયું છે માની લો કોઈ વ્યક્તિનો શુક્ર સારો હોય મજબૂત હોય તો એના લક્ષણો કયા હોય કે જેના આધારે ખબર પડી શકે વ્યક્તિ પેલમમાં વહેલા તો સારો એવો આકર્ષક હોય વ્યક્તિ દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવી શકતો હોય વ્યક્તિ દેખાવની અંદર સ્વભાવની અંદર વ્યવહારની અંદર સારો હોય જેના લીધે દરેક જગ્યાએ એનું વર્ચસ્વ પોતે સારું જમાવી શકે આવા વ્યક્તિઓ યશ નામ પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકે છે અવશ્ય સારું એવું પ્રાપ્ત થાય છે સુવાની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો જ્યાં નીંદર આવે ત્યાં સુઈ જાય એટલે કે વ્યક્તિ સુખી હોય ને ત્યારે ઊંઘ ઝડપથી આવે ને જેનો શુક્ર સારો હોય આવા વ્યક્તિને ઊંઘ જલ્દી આવી જાય છે જે જગ્યા સુવે ત્યારે ઊંઘ આવી જાય તો સમજી લેવાનું શુક્ર સારો છે સમસ્યા આપે છે તો કયા ઉપાયો કરવા જોઈએ કોલર મિત્ર સાથે વાત કરી લઈએ હલો હલો હેલો જય ગણેશ ગણેશ હાજી તમારા બાબા તમાર બાબાનું નામ જન્મ તારીખ નવ દસ બે હજાર નવ નવ બે હાજર પોણા દસ એકવીસતાલીસ જન્મ નું મોરબી ઓકે શું પ્રશ્ન એના ભવિષ્ય વિશે પૂછ્યું હતું નોકરી નોકરીમાં યોગ છે કે નહીં ચલો જન્માક્ષર ની વાત કરીએ વૃષભ લગ્ન ની કુંડલી ચોથા સ્થાનમાં શુક્ર મહારાજ બિરાજમાન છે સિંહ રાશિના Surya. બુધ અને શનિ આ ત્રણ ગ્રહો બિરાજમાન છે પંચમ સ્થાનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે મહેનત કરવા છતાં અમુક સમયે ફળનું પ્રમાણ ઓછું અપાવે ગુરુ રાહુનો વપ્રચાંડાલ યોગ બની રહ્યો છે જે ભાગ્યસ્થાનની અંદર છે એન્ડ મુમેન્ટ ઉપર કામમાં રૂકાવટ આવે પરંતુ આને સ્વતંત્ર વ્યવસાયના યોગો બની રહ્યા છે અને એની સાથે સાથે પ્રાઇવેટ જોબ કરવી હોય તો પ્રાઇવેટ જોબ પોતે કરી શકે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ અને ગુરૂ રાહુના વેપ્રચાંડાલ યોગની પૂજા કરવી એમના માટે લાભદાયી છે અમુક સમયે આવડત હોવાની વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે સાંજે ચાલીસા નો પાઠ કરવો ઉત્તમ પ્રકારનો માટે શિવજી આરાધના કરાવજો અવશ્ય સારો લાભ મળતો જણાશે દર્શક મિત્રો છે નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો જોતા રહો વીટીવી ની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન જય ગણેશ કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો ઓગણત્રીસ દસ બે હજાર પાંચ સમય સમય ચાર ને પિસ્તાલીસ સાંજે સોલ ને પિસ્તાલીસ જન્મ નું સ્થળ અમદાવાદ શું પ્રશ્ન હતો એને છે ને ખાતર બિયારણ એગ્રોન ની દુકાન ખોલવી છે તો કેવું રહેશે એના માટે જુઓ જન્માક્ષરની વાત કરીએ તો મીન લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ પહેલા એટલે અમુક સમયાંતરે ડાઉન જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે ક્યારેક માઇન્ડ વિવરિંગ કરાવે થોડી વાર આમ કરવું થોડીક વાર આમ કરવું આવી વસ્તુ ઉત્પન્ન કરાવડાવે હવે તમે વાત કરી કે ખાતર અને બિયારણની દુકાન કરવી છે તેમાં ફાયદો છે કે નથી તો બુધ શુક્ર એના બેન બિરાજમાન છે ભાગ્યસ્થાનની અંદર અને ભાગ્યાધિપતિ ધનસ્થાનની અંદર છે એટલે બિયારણની અંદર એને સારો લાભ મળે કારણ કે જમીન ને જમીન અંદરથી નીકળતી વસ્તુઓમાંથી અને એની સાથે સાથે માની કે કોઈપણ પ્રકારની જમીનને જે છે કે જે બિયારણની અંદર લાભ મળે આ બધાથી એને લાભ મળે બિયારણથી પણ એને ફાયદો મળતો જણાય તો અવશ્ય એ બિઝનેસ કરી શકે એ બિઝનેસની અંદર એને સારો લાભ મળતો જણાય પહેલે રાહુ છે એટલે થોડુંક અપડાઉન આવશે પણ ટેન્શન લીધા જેવું નથી અમાવસ્યાના દિવસે પીપળાની પૂજા કરવાનું કેજો પોઝિટિવ લાભ મળતો જણાય વાત એક કોલર મિત્ર સાથે કરવી છે સમસ્યાના સમાધાન કરવી છે હેલો મુકુર સમય સમય સવારે ચાર ને પાંચ મિનિટે જન્મ નું સ્થળ વેરાવળ વેરાવળ સોમનાથ સોમનાથ યસ યસ ઓકે બોલો સુ પ્રશ્ન હતો હું એઝ એ કોન્ટ્રાક્ટર છું કામ કરું છું ત્યાં મારા પૈસા ફસાઈ જાય છે દોઢ વર્ષ થી આ સમસ્યાઓ છે જે નથી મારા પૈસા જે મારા હકના છે ઓકે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ આ તમારો ફોન લાગ્યો કે નહીં નહી હું તમને રૂબરૂ મળી ગઈ છું ઓકે ઓકે આ બીજા પાંચમી છઠ્ઠી વાર લાગી ગયો હા ચલો કઈ વાંધો નહીં જન્માક્ષરની આપણે ચર્ચા કરી લઈએ જો જન્માક્ષર મુજબ જોવા જઈએ દર્શક મિત્રો જેનો મંગળ અને રાહુ સાથે હોય આવા વ્યક્તિને પૈસા ફસાવાના યોગ સંપૂર્ણપણે બને એટલે કે આવા વ્યક્તિ કોઈને ઉધાર રૂપિયા આપે તો પણ ફસાય અને કોઈ પાસેથી ઉધાર રૂપિયા લે તો દેવામાં થોડી ઘણી સમસ્યા થાય હવે મંગળરાહુ સાથે જે શનિકેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે જેના લીધે તમારા નાણાં ફસાવાના સંપૂર્ણ યોગો બની શકે એના માટે શું ઉપાય કરવો જોઈએ બને ત્યાં સુધી શ્રી મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની નિત્યને માટે પૂજા કરવી જોઈએ કાળા સ્વાન સેવા કરવાથી પણ ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય વાત વિરામ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન દર્શક મિત્રો આજના દિવસની અંદર શિવલિંગ ઉપર મધનો અભિષેક કરવાથી આર્થિક સફળતા તમને સારી એવી પ્રાપ્ત થશે તમારા જીવનની અંદર સમૃદ્ધિને લગતી જો કોઈ સમસ્યા હોય તો આ સમસ્યા તમે દૂર કરી શકશો કાળા વસ્ત્રો પહેરવાનું આજે ટાળજો નહીં સમસ્યા સર્જાતી જણાશે ને ઓમ ચંદ્ર મૌલેશ્વરાય નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે ગાયના દૂધનું દાન કરશો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે દર્શક મિત્રો આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો દર્શક મિત્રો તમારે મને રૂબરૂ મળવું છે જ્યોતિષ અને લગતી તમામ પ્રકારની મેળવવું છે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો આવતીકાલે જૂનાગઢમાં ને પરમ દિવસે એટલે કે બુધવારે રાજકોટમાં મળવાનું છું બાકી તો મારી અમદાવાદ ઓફિસે જ મળીશ તમારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા આજના દિવસમાં આટલું જ આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યા ને રજા આપશો જય ગણેશ